નમસ્કાર દર્શક મિત્રો એટ આપનું સ્વાગત છે ગુજરાતમાં ફિક્સ પેનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે રાજ્યના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે ભરતી પદ્ધતિમાં ફિક્સ પે નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે જૂની પેન્શન યોજનાની માંગ પૂર્ણ કરીને સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવાની લાઇમાં સરકારને ગળે ગાળીઓ ભરાયો છે હજુ તો સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર મળે તે પહેલાં જ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ ઉઠી છે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિક્સ પે પ્રથા નાબૂદ કરો એ ટોપ પર ટ્રેન્ડ થયું હતું આ ટ્રેન્ડમાં એક લાખ લોકોએ આ હેશટેગ પર પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે આમ સરકારી કર્મચારીઓના મનામણા વચ્ચે ફિક્સ પગારદારો વિફર્યા છે

નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ રાજ્ય સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ કેસ છેલ્લા દસ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે અને હવે આ નીતિને રદ કરવાની માંગ ઘણી બધી છે ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ડબલ એન્જિનની સરકાર ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને ગુજરાતના યુવાનોને શોષણમાંથી મુક્તિ આપે સરકાર સુપ્રીમ કોર્ટમાંથી કેસ પાછો ખેંચે સોશિયલ મીડિયામાં ફિક્સ પે પ્રથા નાબૂદીનો મુદ્દો ભારે જગ્યો છે ત્યારે એક્સ પર ટોપ પર ટ્રેન્ડ થયું હતું એક લાખ લોકોએ હેસટેગ પર પોસ્ટ કરી વિરોધ દર્શાવ્યો હતો ફિક્સ પગારદારોને એવું હતું કે રવિવારે કે છઠ્ઠી ઓક્ટોબરે કેબિનેટની બેઠકમાં ફિક્સ પગારદારોની સમય અવધિ ઘટી શકે છે તેવો નિર્ણય લેવાશે પણ આ વાત અફવા સાબિત થઈ હતી માત્ર વર્ષ બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેવી જાહેરાતના પગલે ફિક્સ પગારદારો વિફર્યા હતા તો બીજી તરફ આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એવો પડકાર ફેંક્યો છે કે સરકારમાં તાકાત હોય તો ફિક્સ પે પ્રથા નાબૂદ કરે જો આ નિર્ણય લેવાશે તો હું જાહેરમાં અભિનંદન પાઠવીશ આમ જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવાની લાયમાં સરકારને ઘડે હાડકું ભરાયું છે હવે ફિક્સ પે પ્રથા નાબૂદીના મુદ્દે સરકાર સામે મોટું આંદોલન થાય તો નવાય નહીં ઘણા વખતે જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પે પ્રથા સહિત અન્ય પડતર પ્રશ્ન મુદ્દે સરકાર અને સરકારી કર્મચારીઓ વચ્ચે મડા ગાંઠ સર્જાઈ હતી ત્યારે રવિવારના રોજ અચાનક કેબિનેટની બેઠક બોલાવી સરકારે વર્ષ બે હજાર પાંચ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી દિવાળી ગિફ્ટ આપી છે પરંતુ હજુ સરકારી કર્મચારીઓ સરકારના નિર્ણયથી રાજી નથી ત્યારે દર્શક મિત્રો આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો